આચાર્ય રત્નસુંદર સુરી મહારાજના 400મા પુસ્તકના વિમોચન પ્રસંગે અમદાવાદમાં સ્પર્શ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજન અંતર્ગત વિશ્વના ખૂણે ખૂણે વસતા જૈન સમુદાયના લોકો આ આયોજનનો લહાવો લેવા આવી રહ્યા છે. મુંબઈથી આવેલા બ્રાહ્મી સુંદરી ગ્રુપ અને જૈન એલર્ટ ગ્રુપે જૈન વર્લ્ડ ન્યૂઝ સાથે ખાસ ચર્ચા કરી હતી. ક્યાંથી આવો છો તમે? અમે લોકો મુંબઈ વિરારથી આવીએ છીએ. બરાબર. હા, વિરાર ગામ મુંબઈ. હા, ત્યાંથી અમે લોકો જૈન એલર્ટ ગ્રુપ, બ્રાહ્મી સુંદરી ગ્રુપ બે પધાર્યા છે. અમે બધા બ્રાહ્મી સુંદરી ગ્રુપના અને જૈન એલર્ટ ગ્રુપના અમારા બધા મેમ્બર્સ છે સાથે. બરાબર. અને અમારા હેડ પણ આવ્યા છે, એ પણ અહીંયા મીટિંગમાં છે અત્યારે, મુકેશભાઈ જૈન. કેટલા લોકો આવ્યા છો તમે મુંબઈ? અમે લોકો 19 જણા, 20 જણા આવ્યા છે. 20 જણા આવ્યા છે. બરાબર. આજ તમારો બીજો દિવસ છે? અમારો આજે ત્રીજો દિવસ છે. ત્રીજો દિવસ છે. હા. અમારી ફેમિલી ઘરે છે બધાની, અને બધાને કામ છે એટલે અમારે જવું પડે એવું છે. ઘણી બધી અલગ અલગ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. બહુ જ સરસ અહીંયાની વ્યવસ્થા, એટલી સુંદર છે, અતિ સુંદર છે. અને જેણે 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 કરી છે, આટલો ખર્ચો કર્યો છે, એને ખૂબ 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 અનુમોદના કે આટલી સરસ વ્યવસ્થા કરી, આટલા લોકોને ક્યાંય તકલીફ નથી પડતી, કોઈ શબ્દ જ એમના માટે નથી. અત્યારે ગેમ ઝોન છોકરાઓને લઈને, મોટાઓને લઈને, કોઈ કરતા કોઈ પણ જગ્યાએ જાય ને તો આનંદ ન આવે એવું બને જ નહીં. અને શીખવા પણ ગુરુદેવના પ્રવચનથી એટલું બધું શીખવા મળ્યું છે, ક્ષમતા રાખવી છે કે દુઃખ સહન કરવાની શક્તિ કેવી રીતે માંગવી, એ બધું જ ગુરુદેવ બહુ સરસ સમજાવ્યું છે. ખાસ તો જે અત્યારે ગુરુદેવ જે છે એમનું પ્રવચન જે ચાલતું હતું, એમાં લોકો દ્વારા લોકોને શું એમને મેસેજ આપવા માંગે છે એના વિશે થોડીક માહિતી આપ. મારા પાસે વર્ડ્સ જ નથી કે ગુરુદેવને આટલો સારો પ્રવચન આપ્યો છે કે કંઈ બોલવા માટે જ વર્ડ્સ નથી, એટલો વર્ડ્સ. યાર બહુ સારો શીખવા માટે, બહુ સારો કેવી આગળ વધવાનું છે એવી માહિતી મળી છે ગુરુમાતા. એના વિશે તમારું? ગુરુદેવે જે કીધું છે કે આપણે હંમેશા ક્ષમતા ભાવ રાખવો જોઈએ, જ્ઞાન મેળવવાની કોશિશ કરવી જોઈએ, અને એવું જ્ઞાન મેળવો કે કોઈને તકલીફ ન થાય, આપણાથી કોઈ ખુશ રહી શકે, આપણાથી કોઈને દુઃખ ન થવું જોઈએ, તે જ આપણી સફળતાનો પાયો છે કે આપણાથી બધા લોકો ખુશ રહે, અને કંઈક આપણી પાસેથી પણ શીખે ને આપણે કોઈ બીજા પાસેથી ઘણું શીખી શકીએ, એવો ભાવ હંમેશા રાખવો જોઈએ. અને એમણે જે જ્ઞાન મેળવ્યું છે નાની ઉંમરથી લઈને, એમનું જે આખું સ્ટોરી ને બધું બનાવ્યું છે, એક એક પુસ્તકો પ્રમાણે, એક એક પુસ્તકો ઉપર એમણે જે ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવી છે, આજે સફારી બનાવ્યું છે, રત્ન સફારી, રત્ન વર્લ્ડ, રત્ન યુનિવર્સ, એ બધું અમેઝિંગ છે. બધી જગ્યાએ અમે લોકો જઈ આવ્યા. અરે રત્ન સફારી તો અમે બીજી વખત, હવે ત્રીજી વખત જવાનું મન છે, અને અમે અત્યારે બીજી વાર જઈ બી રહ્યા છીએ પાછા. બહુ જ ફાઇન છે, આટલું બધું અમેઝિંગ અમે તો પોતે વિચારી જ નથી શકતા, એટલું સરસ છે. ગુરુદેવ મહારાજ જે છે એમણે જે 399 પુસ્તક લખ્યા અને 400 જે પુસ્તક છે એનું પ્રમોશન છે, એના સંદર્ભે જે પ્રોગ્રામ છે એના વિશે તમારું શું કહેવું? એના વિશે અમે લોકોએ, અમે અમને હજી એટલી ખેદ છે કે અમે એમના એક પણ હજી પુસ્તકો વાંચ્યા જ નથી, અને અત્યારે જ જોયું છે, અને હવે એમ થાય છે કે એક એક વસ્તુ વાંચવી જોઈએ, જો શક્યતા હોય તો એક એક પુસ્તક ચાલુ કરશું. અને 400મી પુસ્તકનું જે વિમોચન થવાનું છે એની ઇંતજાર કરીએ છીએ કે એ જલ્દી વિમોચન થાય અને અમે લોકો એને વાંચી શકીએ. તમે મુંબઈથી છેટે અહીંયા સુધી આવ્યા, અહીંયા અમદાવાદની પબ્લિકને અહીંયા લાવી હોય આપણે જોવા માટે, અહીંયા તમે આવો નિહાળવા આનંદ છે, એના માટે એમને તમે શું મેસેજ આપશો? અમે અમદાવાદને એટલું બધું નસીબવાળું સમજીએ છીએ, એટલું સૌભાગ્યશાળી છે કે અહીંયા એટલી દીક્ષાઓ થાય છે, એટલા પ્રોગ્રામ થાય છે, કે હમણાં જે સ્વામિનારાયણ પ્રમુખ સ્વામીનું બી જે બધું પ્રોગ્રામ થયો છે, આટલી વિશાળ જગ્યા અમદાવાદ આપી રહ્યું છે, અને આ ભૂમિ એટલી સરસ છે કે આ ભૂમિ પર આટલી સરસ સરસ પ્રક્રિયાઓ થાય છે, એટલે અમદાવાદવાળા બહુ નસીબદાર છે. અને અમદાવાદવાળાએ આ બધી પ્રવૃત્તિ માટે હંમેશા એની અંદર સામેલ થવું જોઈએ, એક પણ અહીંયાના પ્રોગ્રામ મિસ ન કરવા જોઈએ. ખૂબ જ મોટી સંખ્યામાં પબ્લિક અહીંયા કન જોવા માટે આવે, એના માટે તમે કઈ મેસેજ આપવા માંગો છો? હા, અહીંયા જરૂરથી પધારજો અને સેવાનો લાભ લેજો, પ્રવચનનો લાભ લેજો. આ અમદાવાદની પવિત્ર ભૂમિમાં આવા રત્નો, આવા મહારાજો આવા પ્રવચન આપે છે. ધન્ય છે આ ધરાને, ધન્ય છે આ પ્રભુને કે જે અમને અવસર મળે છે આ માણવાનો, કે અમે ત્યાંથી ક્યાંથી પણ પબ્લિક બધે અહીંયા દર્શન કરવા આવે છે. અને મારું
બધાને એ નમ્ર વિનંતી કે તમે અહીંયા જરૂરથી દર્શન કરવા આવજો અને સેવાનો લાભ લેજો. અને પુસ્તકો જે છે બધા 400મું પુસ્તકનું વિમોચન છે એનો પણ આનંદ લેજો, અને એક એક પુસ્તક તમારી ઈચ્છા મુજબ તમારી પરિસ્થિતિ મુજબ તમે એનું વાંચન કરજો, જીવનમાં ઉતારજો અને બધાને સારો સંદેશ મળે એવી મારી ભાવના. જી આવા બેન, તમારું શું કેવું છે અહીંયા તમે આયા પછી તમને કેવું આમ સહાનુભૂતિ થાય? કેસા લગા આપકો, કેસા લગા યહાં પે આકે? મુજે યહાં કે બહોત અચ્છા લગા. એક્ચ્યુઅલી મેં ફર્સ્ટ ટાઈમ આઈ હું યહાં પે, કભી સપને મેં ભી નહીં દેખા થા મેને એસા, લેકિન વો આજ મેને રીયલ મેં દેખા. બહોત અચ્છા લગા મુજે, બહોત અચ્છા લગા, બહોત અચ્છા લગા. આ દૂસરી બાત રહી કે પ્રોગ્રામ કહી ભી લગેગા તો આપ જાયેંગે? જરૂર, પક્કા જાઉંગે, જરૂર જરૂર જાયેંગે. આટલો મોટો કાર્યક્રમ જે કરે છે ગુરુદેવ રત્નસુંદર મહારાજ સાહેબની સાથે, અલર્ટ ગ્રુપ છે, કલ્પેશભાઈ વિશા છે, નિલેશભાઈ છે, જયેશભાઈ ભાનુશાલી છે, આ બધા જે સંઘપતિ છે, જે કાર્યકર્તા છે, એ લોકોના સહયોગથી અને 1100 વોલેન્ટિયર્સના સહયોગથી આટલો મોટો કાર્યક્રમ થયો છે એના માટે બહુ બહુ અનુમોદના છે એમને. અને કોઈ પણ જાતની અવગઢ નથી અહીંયા, બધી સુવિધા છે, સ્મૂથલી થાય છે, એક નો ક્રાઉડ નથિંગ, સ્મૂથલી બધી જગ્યાએ એક સાથે 10,000 માણસનું રસોડું છે, એક સાથે બધાને જોવા માટે સિસ્ટમેટિકલી બધાની ક્યુ કરીને એક વ્યવસ્થા છે, એક સરસ એકદમ છે, અચૂક અચૂક જોવા જેવું છે, માણવા જેવું છે અને જીવનમાં ઉતારવા જેવું છે. જૈન વર્લ્ડ ન્યૂઝ ચેનલ છે એ તમે જોજો, એને સબસ્ક્રાઇબ કરજો અને લાઈક કરજો અને બધાને શેર પણ કરજો જરૂર. અને જોવા માટે વિનંતી કે આ ચેનલ તમે જોતા રહેજો, આપણા દરેક જૈન ભાઈઓ બહેનો સાથે સુધી પહોંચે અને અહીંયા દરેક જણા અહીંયા એક વખત પધારે અને એને માણે અને કંઈક કંઈક શીખી જાય એ આ જૈન મીડિયા જે આપણે આપણા સુધી પહોંચાડી રહ્યું છે એમને પણ ખૂબ ખૂબ આભાર અને એમને ખૂબ ખૂબ અભિનંદન કે આ તમે બહુ સારું કાર્ય કરો છો, અંદર બધું કવરેજ કરી અને જે બધા લોકો સુધી પહોંચાડો છો એટલે એને જરૂર સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર પણ કરજો. જૈન ધર્મ વિશેષ સાહિત્ય અને સમાચાર મેળવવા જૈન વર્લ્ડ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોની નોટિફિકેશન માટે બેલ આઇકન પર ક્લિક કરો.